એક તમને દાખલો આપું એક હોટલ ની અંદર એક માણસે મોટા મોટા અધિકારીઓને મોટા બધા માણસોને સો માણસોને ભોજન માટે આમંત્રણ આપ્યું હોટલના માણસે હોટલના માલિકે અને કીધું કે સારામાં સારા ચોખા લઈ આવી અને પુલાવ બનાવ્યા છે એવા સરસ સ્વાદિષ્ટ બન્યા નામ રંધાતા હતા ને ત્યાં તો ચાર પાંચ શેરીઓમાં તો એની સુગંધ પ્રસરાતી હતી સાહેબ એવા સ્વાદિષ્ટ અને આમ તમે મુખમાં મૂકો ત્યાં પાણી પાણી થઈ જાય એવું સ્વાદિષ્ટ રસોઈના પુલાવ બનાવ્યા છે અને એક સો માણસને ટેબલ ઉપર થાળીમાં એ પુલાવ પીરસ્યા અને માણસો બધાય બધા સો અધિકારીઓ બધા એ તો બધા પૈસાદારની પાર્ટીઓ બધી વાહ વાહ આવી સરસ મજાની ફાઇવ સ્ટાર હોટલ આટલો સુગંધિત એમાં રસોઈ પુલાવ બનાવ્યા અને આ ભોજન આપણને મળ્યું આવી હોટલમાં આપણને જમવાનું હોય તો આપણા નસીબની વાહ આમ બધાય ચર્ચામાં લાગ્યા છે અને જેવી પુલાવની ચમચી બધાએ લીધી અને મુખમાં મૂકવા જાય હોટલના માલિકે જાહેરાત કરી કે તમે બધાય પુલાય પુલાવ જમો પછી મને કહેજો કેટલા સ્વાદિષ્ટ છે એટલે મને ખબર પડે આની કિંમત શું નક્કી કરવી કોને પીરસવા પણ યાદ રાખજો કે આ પુલાવ આમ તો બરાબર સાફ કર્યા જ છે પણ એક કાંકરી આમાં પાણીમાં જરાક જતી રહી છે તો ખબર નથી હવે કોની ડીશમાં કાંકરી આવી હવે કોઈને કેમ ગળે ઉતરે કયો જોઈ મોટી કાંકરી હશે એ કેમ ખબર નહીં હવે આ પુલાવમાં વહી ગઈ છે પણ જરાક જાળવીને ખાજો ઈ સો એ સો માણસોએ પુલાવની ડીશ હવે સ્વાદ સાહેબ કારણ કે કારણ કે હવે પેલી કાંકરી યાદ આવવા માંડી કે આવશે ચમચી મોઢામાં મૂકે ને વળી યાદ આવે કાંકરી નહીં હોય ને ચમચી મોઢામાં પુલાવનો સ્વાદ કેવો છે એ કોઈને ખબર જ ન પડી કાંકરી આવશે કે નહીં આવે આવશે કે નહીં આવે આવશે કે નહીં આવે એમ ડીશ ખાલી થઈ ગઈ કોઈને કાંકરી આવી નહીં એમ મારીને તમારી જિંદગી અત્યારે એવી થઈ ગઈ છે સાહેબ આપણને કોરોના થશે કે નહીં થાય થશે કે નહીં થાય થાશે કે નહીં થાય જિંદગી પૂરી થઈ જાય સાચી જિંદગીની મજા માણવાનું ભૂલી જાશું અને કોરોના કોરોના કરતા વયા જાશું એમ કોરોના કોરોના કરતા વયા જવું સાહેબ મન થોડુંક મક્કમ બનાવી દો કાળજું કઠણ કરો કોરોના આપણું શું બગાડી લે કૃષ્ણને જીવન સમર્પિત કરી દો હે કૃષ્ણ હે કમલાપતિ તારે જીવાડવો હોય તો જીવાડ છે કોઈની તાકાત નથી કે અમારો એક શ્વાસ ઘટાડી શકે એક શ્વાસ વધારી શકે કૃષ્ણ તારા હાથમાં અમારા જીવનની નાવ છે જ્યારે જ્યારે ધર્મ ઉપર ખતરો આવે સાધુ સંતો ને બ્રાહ્મણો ઉપર સંકટ આવે અને યજ્ઞ બંધ થઈ જાય દુષ્કાળો પડવા લાગે ધર્મ થતેંગના નામે જ્યાંથી ફેરવાઈ જાય ત્યાંથી પ્રલયના રૂપમાં ભગવાન કે હું આવીને ઉભો હોઈશ આજે પણ ખબર નથી કદાચ આ કોરોના મહાકાળ મહામારી ચાલી રહી છે ત્યારે કદાચ કૃષ્ણ આવી ગયો હશે અને પ્રલયના રૂપમાં પગ મૂકી દીધો હશે ખબર નહીં આજે તમે જુઓ તો અસંખ્ય આટલા બધા મૃત્યુ થઈ ગયા ખબર નહીં કૃષ્ણ આવી ગયો હોય કેવી અંધાધૂંધી આખા જગતમાં ફેલાઈ ગઈ છે આપણે બધા ઓળખીએ છીએ જાણીએ છીએ કે હા 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 કાળ મચી ગયો આપણા સિત્તેર સિત્તેર એંસી એસી નેવું વર્ષના ડોસાઓને પૂછો ડોસીઓને પૂછો તો એમ કહે કે અમે આવી તો ક્યારેય સમય જોયો નથી અમારી જિંદગી વહી ગઈ અમે આવું ક્યારેય જોયું નથી આ બીજું શું હશે કદાચ આ કોરોનામાં અને આટ આટલું સંકટો આવ્યા છતાંય હજી સાહેબ માણસની આંખ ઉઘડતી નથી તમે જુઓ તો ખરા એક સાતસો રૂપિયાનું ઇન્જેક્શન હોય તો એના કાળા બજાર કરીને સાત સાત હજાર પંદર પંદર હજાર રૂપિયા મા માણસ પડાવે છે હજી એક પાંચ રૂપિયાનું માસ્ક વેચાતું હોય એના બદલે પચીસ પચીસ ને પચાસ પચાસ રૂપિયા એના લેવાય છે આ કાળા બજારીમાં હજી માણસ આંધળી દોટ મૂકીને દોડ્યો એને ખબર નથી કે આ કલકી છે આવી ગયો તલવાર ખેંચી લેશે ગમે ત્યારે હવે તો માણસ પાછું વળે તો સારું હવે તો હજી એ દસ રૂપિયા ની દવાના માણસ હજાર રૂપિયા કરે છે સાહેબ હજી એ પાછું વાળીને જોતો નથી હજી એ ડોટ મૂકી છે હજી એ ખબર નથી કે આ રાત્રે કરફ્યુ શું કામ છે લ્યો સમજાય એને વંદન અંધારામાં માણસને જેવું કરવું હોય એવું થાય બધું કાળા કામ કરવા હોય તો થાય ને ધોળા કરવા હોય તો એટલે હવે ખબર જ નથી આ પણ આપ નથી આ સરકાર જાણતી નથી આ કોઈ આરોગ્ય ખાતાવાળા જાણતા નથી વિજ્ઞાન જાણતું નથી કોઈ સારા ડૉક્ટરો જાણતા કે આ કોરોના છે શું અને સાહેબ એની કોઈ દવા પણ હજી શોધાણી નથી આ વેક્સિન તો તમને પાવર આપવા માટેનો એક ડોઝ પૂરો પડશે કે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે એટલે તમે રસી મુકાવો એટલે તમને આમ જરાક રોગ સામે લડવાની તાકાત મળે બાકી એની દવા તો હજી સુધી શોધાણી નથી છતાંય પાંચ પાંચ લાખ રૂપિયાના હોસ્પિટલમાં બિલ બને આ માણસ હજી પાછું વાળીને જોતો નથી દવા નથી એનો ઉપાય નથી તો પાંચ લાખનું બિલ ક્યાંથી કાઢ્યું પાછો માણસ બચ્યો તો છે જ નહીં પાંચ લાખ નું બિલ એના પરિવારને પકડાવી દીધું અને એમ કે જ્યાં સુધી આ બિલ નહીં ભરો ત્યાં સુધી તમારા આ પરિવારના સભ્યને અમે ડેડ બોડી નહીં આપી લે અરે તારી બલી થાય આટલો બધો માણસ ગાંડો થઈ ગયો છે માણસે કદાચ કેવા કામ કર્યા હશે કે આજે મોઢું હંતાડી હંતાડીને મોઢું ઢાંકી ઢાંકીને ચાલવું પડે છે કદાચ મને લાગે છે કે આપણે બોલી ન શકીએ આપણે આપણે કોઈને કહી ન શકીએ પણ ઈશ્વરે આપણને એ વાત ઉપર સાબિત કરી દીધું કે તમે કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં હોય એટલે મોઢે બાંધીને આપણે બધાને ફરવું પડે એવા કામ કર્યા હોત ભગવાનને જુઓ તમે આજે જંગલની અંદર ક્યાંક સાધુડાઓ એકલા એકલા રહેતા હશે એણે ભજન સિવાય કાંઈ કર્યું નહીં એને ક્યાં માસ્ક બાંધવું પડે છે શું કામ તો કે એણે ક્યાંય એવા કાળા કામ કર્યા જ નથી હરિભજન કર્યા છે એટલે એ જંગલમાં એકલા હજી કોઈની બીક વગર પડ્યા છે અને આપણે બધા ઘરમાં પીડ્યા પીડાઈ માસ્ક બાંધીને ફરીએ છીએ શું કામ તો કે આપણને આપણી જાત ઉપર ભરોસો નથી કે આપણે સારા કામ કર્યા હશે કે નબળા કર્યા હશે ખબર નહીં ઈશ્વર ક્યારે આપણને સજા કરે બધા એક દિવસ થી રાહ જોઈને જ બેઠા છે ક્યાંક અહીંયા ઘરે તો કોરોના નહીં આવી જાય નહીં કોરોનાથી બચવું હોય ને તો સીધા સાધા આપણી પાસે દવા સિવાયના રસ્તાઓ વધારી દઉં છાપું તમારે ઘરે આવતું હોય તો બંધ કરાવી દો પહેલાં સમાચારની ચેનલો બંધ કરાવી દો નેતાઓના ભાષણ સાંભળવાનું બંધ કરી દો ડૉક્ટરોની પાસેથી સલાહ લેવાનું બંધ કરી દો ને આપણા ડોશીઓનું વૈદ્ય દાદીમાનું વૈદ્ય કહેવાય એ વૈદ્ય આપણા રસોડામાં જ હોય એ ચાલુ કરી દો સાહેબ દાદી માનું વૈદું કહેવાય એને ડોક્ટરોની સલાહ લેવાનું બંધ કરો તમને થોડી ઘણી તકલીફ થાય તો શરીરને એટલું સક્ષમ બનાવો સહન કરી શકે અને રાજા બધાને ખબર છે આજ હવાર કથા વાંચવા બેઠો તમને લાગતું હતું બપોર પડે આજે આજ મને પોતાને એવું લાગતું હતું કે બપોર કથા નહીં પડે પણ આજ શરીર આટલું સક્ષમ છે આજ નાવ સોંપી દીધી શેરવાણીયા દાદાના ચરણમાં દાદા કથા પૂરી તારે કરાવવાની એટલે આજ બપોર પડી ગયા તો હજી બંધ કરવાનું મન નથી થતું આ કા કઠણ કાળજું જેનું થઈ જાય એને કોરોના કાંઈ ન બગાડી શકે સાહેબ સમાચાર સાંભળવાનું બંધ કરી દો જેવા તેવા દ્રશ્યો જોવાનું બંધ કરી દો અમારા ગામમાં આટલા મળ્યા ને તમારા ગામમાં કેટલા મળ્યા આવું એકબીજાને કહેવાનું પૂછવાનું બંધ કરી દો મોબાઈલ વાપરતા હોય તો એમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ જે તે દ્રશ્યો જે તે ફોટા જોવાનું બીજાને મોકલવાનું બે બંધ કરો જોવાનું બંધ કરો અને બીજાને મોકલીને ખોટે ખોટા એની માનસિકતાનો તોડ કરવાનું બંધ કરો સાહેબ પેલો સામેવાળો માણસ મક્કમ હોય પણ સવારમાં એને વિચારાને એમ થાય કંઈક ધાર્મિક દ્રશ્યો બે જોઈ લઉં ત્યાં તો સમાચારમાં અથવા તો કોઈકના વોટ્સઅપમાં બે ચાર ફોટા એવા આપ્યા હોય કે ચાર પાંચ લાશુના ઢગલા પડ્યા હોય એમ્બ્યુલન્સોના ઢગલા પડ્યા હોય અમારા સિટીમાં આટલા મર્યા ને ફલાણા સિટીમાં આટલા મર્યા મર્યા એનું રહેવા દો ને અમે કેવું જીવ્યા એનું વિચારો ને સાહેબ મર્યા તો મર્યા હવે એના આયુષ પૂરા થઈ ગયા તો એમાં કોઈ આડા દઈ ન શકે એની આપણે કંઈ કલ્પનાઓ ન કરી શકાય એ તો બધું દોરી ઈશ્વરના હાથમાં છે સાહેબ પણ હવે આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે આપણે આપણા ઘરમાં બેઠા છીએ તો સારા પુસ્તકોનું વાંચન કરો સારા ધર્મગ્રંથો વાંચો આપણને ભગવાને કંઈક મેળવવા માટેનો સમય આપ્યો છે આ લોકડાઉન થઈ ગયું સરકારે રાત્રે એમ કીધું કે આઠ વાગ્યા થી બહાર નહીં નીકળવાનું હવાર છ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી તો કોઈની નીંદર આવતી જ નથી તમારા પરિવારની સાથે બેસીને સ્વાધ્યાય કરો તમે વેક્સિન લીધી કે અત્યારે તમે સાહેબ જેને ફોન આવે ને ફોન કેમ છે ભાઈ સાહેબ તમારા ગામમાં અમારે સારું વેક્સિન લીધી આપણે કઈક આ તાવ આવ્યો તો લે હવે બંધ કરો ને સાહેબ બધું તો કે આપણે એમ કઈક નથી લીધી લઈ લેજો હવે ભાઈ અમને અમારી નહીં પડી હોય યાર અમારે જીવવું છે જાજુ જીવવું છે અમારે ઘણો આનંદ કરવો છે ઘણી કથાયું કરવી છે હજી અમારે ક્યાં જવાની ઉતાવળ છે લઈ લેશું હજી અમારું ટાણું નથી થયું વેક્સિનનું પણ હા જ પડે સાહેબ જવાબ દઈ દઈને થાકી જાય છે કે હવે શિખામણ દેવાવાળા જ બહુ હોય સાહેબ આપણે સુરતમાં રહીએ એટલે આપણને વધારે શિખામણો મળે સાંભળવા મળે કે તમારા વિસ્તારમાં કેવું તકલીફ છે તો કે તકલીફ તો છે ભાઈ ધ્યાન રાખજો તું નહીં કે તો નહીં રાખીએ અમે તું કહીશ તો ધ્યાન રાખ આમ માણસને ભૂલવાના પ્રયત્નો તો કરવા દો સાહેબ એમાંય અમારે આ મોબાઈલવાળા કોલર ટ્યુન મૂકી મૂકીને કંટાળો લાવી દીધો ઇમરજન્સી ફોન હોય તો એને સાંભળવા જ પડે સાહેબ ડોંગરેજી મહારાજને સાંભળવા માટે માણસ પાંચ મિનિટ નો સમય કાઢી શકે પણ કોલર ટ્યુન સાંભળવી પડે એમ થાય કે ડોંગરેજી મહારાજ ને પાંચ મિનિટ બંધ થાય તો સાંભળવીને એ માણસની માનસિકતામાં એવો વધારો કર્યો થોડીક વાર થાય ત્યાં રિક્ષા નીકળે કે કોરોના સાંભળીએ વળી કોકનો ફોન કરીએ ત્યાં એની કોલર ટ્યુન સાંભળીએ થોડીક વાર થાય ત્યાં કોકનો ફોન આવે તો એને સાંભળીએ થોડીક વાર થાય ટીવીની સ્વીચ પાડો ત્યાં સમાચારમાં એને સાંભળીએ મગજમાંથી કોરોના કાઢવો કે નહીં આ સરકારની બેવડી નીતિ આપણને સમજાય નહીં પણ બુદ્ધિશાળી છીએ તો સમજી જવાય કે હવે આ સરકાર શું કરવા માંગે એની પાસે રસ્તા તો નથી જ આપણે આપણી જાતે આપણા રસ્તા ગોતી લેવા જોઈએ સાહેબ હરિભજનમાં મન લગાવાય કોરોના ગયો એના ઘેરે જલ્દી આપણા દેશમાંથી વિદાય થાય તો એનો વિદાય સમારંભ ગોઠવી દેવો છે કંટાળો લાવી દીધો સાહેબ માણસને અને માણસને બોલવા માટે મજબૂર કરી દીધો કે હવે તો આ જાય તો સારું શું કામ માણસ ઘરમાં બેસીને કંટાળ્યો શું કામ પોતાના પરિવાર સાથે બેસીને માણસ કંટાળે નહીં પરિવાર સાથે બેસવા અડધો કલાક વધારે મળે ને એવો પ્રયત્ન માણસનો હોવો જોઈએ અચ્છા કોરોના આવ્યો તો ભલે આવ્યો મને મારા પરિવાર સાથે બેસીને આનંદ કરવાનો સમય મળ્યો સાહેબ તહેવારોની ઉજવણી ક્યારેય આપણે આપણા ઘરે નથી કરી શક્યા રામનવમી તો કે કથામાં હનુમાન જયંતિ તો કે કથામાં જન્માષ્ટમી તો કે કથામાં એ પરિવાર સાથે આપણને બેસીને આનંદ કરવાનો તહેવાર ઉજવવાનો ઈશ્વરે સમય આપ્યો એવા સારા વિચારો સાથે આપણે જો જીવન પસાર કરી લઈએ એટલે સાહેબ આ કોરોનાની બીક વહી જાય કોરોનાથી ડરવાની જરૂર નથી ચોક્કસ તમે સલામતી રાખો થોડુંક માણસથી દૂર બેસવાનું રાખો એના શ્વાસોશ્વાસ આપણી સાથે અને તમને સાહેબ કહો આ કોલરટ્યુનવાળાનો એ કંઈ વાંક નથી સાહેબ એ એને આટલી બધી જવાબદારીઓ સોંપી આપણને કે તમે મોઢા આડો રૂમાલ રાખો છીક આવે એવું આવે બગાસો આવે કાંઈ પણ તો બીજાને તમારા શ્વાસોશ્વાસ ન પરેશાન કરે એટલે તમે મોટા આગળ રૂમાલ રાખો માસ્ક બાંધો પણ તમને ખબર હોય તો એસી એંસી વરના ડોહલાને ડોહિયું હજી એ બાંધ નથી કે છીક આવે તો મોટે રૂમાલ રાખવો જોઈએ એ હજી એમ એમ ઉલાડ્યા જાય છે પછી ઓલા બિચારા કે જ ને આટલું બધું ફેલાણું છે એની પાછળનું કાંઈક રહસ્ય તો હશે ને શું કામ આટલું બધું ફેલાણું તો કે આપણે ધ્યાન નથી રાખ્યું એનું આ પરિણામ છે તો હવે ધ્યાન રાખી અને જલ્દી આ રોગચાળાના દિવસોને બગાડીએ અને જલ્દી પાછા કથાઓમાં કીર્તનોમાં ભજનોમાં હવે બિચારા ભજન ગાતા ગાતા જેની જિંદગી પૂરી કરતા હોય એને કેમ જિંદગી કાઢશે મારી જેવા કથા કરી કરીને જીવન જીવન ગુજરાન ચાલતું હોય કેમ દોઢ દોઢ વર્ષ આ તો ઘરે બેઠા જઈએ સાહેબ હરિભજન કરવા ગામડે ગામડે ઘણું જ આવું છે ભક્તિનો પ્રચાર ઘણો કરવો છે ભજનો ઘણા ગાવા છે પણ આ કોરોનાની બીક માણસને ભેગું થવા દેતું નથી એટલે ભગવાનને કહેવાનું કે અમારે ડરવું નથી કારણ કારણ કે અમે આર્યપુત્રો છીએ આપણે આ ભારતના સંતાનો છીએ અને ભારતના સંતાનો કોઈ કોઈથી એમ કે હું ડરપોક છું મારું કાળજું એટલું બધું હવે કઠણ નથી તો સાહેબ એ ભારતનું સંતાનનો જવાબ ન હોઈ શકે ભારતના સંતાનોનો જવાબ તો એ હોઈ શકે કે નહીં ન રડી રડીને ક્યાં સુધી રડે આફત પડી પડીને ક્યાં સુધી પડે એ ઈશ્વર તારામાં તાકાત હોય એટલે આફત નાખી દે આ કાળજું તૈયાર છે સહન કરવા માટે કે દિવસે એમ કહેવાય કે હું ભારત દેશનું સંતાન છું સામી છાતીએ લડનારો લડવૈયો થઈ અને પોતાના પ્રાણની પર્યા પરવા કર્યા વિનાનો ભારત દેશની રક્ષા કરવા સરહદ ઉપર ચાલી જનારો આપણા ભારત દેશનો દીકરો હોય સાહેબ આપણા વિવેકાનંદ એમ કહેતા કે કોઈ યુવાન માણસ એમ કહે કે મને થાક લાગ્યો તો એના ગાલ પર થપાટ મારજો સાહેબ યુવાન માણસ એમ કે હું થાકી ગયો તો એના ગાલ પર થપાટ મારવી જોઈએ યુવાન કોઈ દિવસ થાકે નહીં એના બદલે આજે યુવાન નમાલો થઈને બેસી ગયો જેના મોઢા ઉપર જુઓ તો સાહેબ નૂર ઉડી ગયા તે જ વયા ગયા અને એમ થાય કેટલાય દિવસના ભૂખ્યાન તરસ્યા અને જેલમાં પૂર્યા હશે એવા બધાના મોઢા થઈ ગયા તમે તમારી ભક્તિના રંગમાં આવી જાઓ તેજસ્વીતા પાછી હતી એને જ લાવો આ ભારત ભૂમિનું આપણે સંતાન છીએ જેમાં વિવેકાનંદ પાક્યો જેમાં શિવાજી પાક્યો જેમાં મહારાણા પ્રતાપ પાક્યો અને જેમાં રામકૃષ્ણ પરમંસ જેવા સંતોની ભૂમિ જેમાં જલારામ જેમાં દાના ભગત ધના ભગત રામચંદ્રદાસ બાપુ હે ગંગા સતી એ ભૂમિના આપણે બધાય સંતાનો છીએ તેજ વગરના હોય જ ન શકે સાહેબ પાકિસ્તાનનો કોઈ આતંકવાદી આપણી સામે આવે ને તો આપણું તેજ જોઈને હેઠું જોઈ જવું જોઈએ એટલું સંતાન આપણું તેજસ્વી હોય સાહેબ માટે કોરોનાની બીક વગાડવાના મેં તમને રસ્તા બતાડ્યા વારા ઘડીએ કોઈ ફોનમાં આપણને પૂછે તમારે કેમ છે અમારે કાંઈ નતું તારું કરી ભાઈ એટલું કહી દેવું ખોટું લાગે ભલે લાગે મારે બે ચાર જણાને અરે તો મન થઈ ગયું સાહેબ પેલું ભાઈ મેં ફોન આવ્યો મને કહે તમારા વિસ્તારમાં બહુ સમાચારમાં સાંભળી મેં પણ મને નથી ખબર એ ભાઈ મને પૂછપૂછ કરવા મને કહે કેમ પણ હાંસપેટે તમારી જેવા પચીસ જણા પૂછે મારે બધાને એક જ જવાબ દેવાનું તમારી સોસાયટીમાં કેસ કેટલા તારે શું કામ છે ભાઈ સાહેબ બસ આજ પૂછ્યા પૂછા કરવાનું બસ એટલું જ કહો સાહેબ કોઈને ફોન કરીને ગભરાતા નહીં હો ચિંતા કરવાની નબળો સમય કાયમ કોઈનો ટકી રહેતો નથી આટલા બે આશ્વાસનના શબ્દો આપી દયો એટલે કોરોના સામે લડવાનો આપણને તાકાત મળી જાય છે નબળો સમય કાયમ કોઈનો ટકી રહેવાનો નથી આ કોરોના કરતા કોરોના કરતા કરતા જ જાવ આપણે આપણે તો હરી કરતા જિંદગી પસાર કરી લેવી કૃષ્ણ કૃષ્ણ કરતા આપણો પ્રાણ નીકળે ને એવું જીવન જીવવું છે આઈ બાપ આઈ બાપ કરતા ક્યાં મરવું છે આપણે પછી તો શ્વાસમાં કોઈ વધારો નહીં કરી શકે કોઈ ઘટાડો નહીં કરી શકે કોરોના તમને થવાનો લખ્યો જ છે તો કોઈની તાકાત નથી કે તમારી પાસે આવતા રોકી શકે અને તમારું મન મક્કમ હોય તો કોરોનાની કોઈ તાકાત નથી કે તમારું કંઈ બગાડી શકે સાહેબ આટલી વિનંતી સાથે હરિભજન કરીને કથાને વિરામ આપીએ